નમસ્તે મિત્રો જો ટેટ અને ટાટ પાસ છે તેવા ઉમેદવારો માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર કહી શકાય શું ટેટ અને ટાટના ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર ફોર્મ નહીં ભરે તમારું શું માનવું છે જરૂર અમને કોમેન્ટ બોક્સની અંદર કહેજો જોઈ લે વધારે વિગતે માહિતી પ્રસ્તુત ન્યૂઝ છે તે દિવ્ય ભાસ્કર આધારિત છે ગાંધીનગર ઓગણત્રીસ આઠ બે હજાર ત્રેવીસના ન્યૂઝપેપર આધારિત આપણે માહિતી જોવા જઈ રહ્યા છીએ ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકનું ફોર્મ નહીં ભરે કરાર આધારિત ભરતીને લઈને શિક્ષકોમાં રોષ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે જાહેરાત આવી છે પરંતુ શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતીની માગણી સાથે ટેટ અને ટાટ પાસ ઉમેદવારો જ્ઞાન સહાયકના ફોર્મ નહીં ભરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે આથી જ્ઞાન સહાયકની ભરતી રદ કરવાની રાજ્ય સરકારને ફરજ પડે તેમ લાગી રહ્યું છે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યામાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી રહી છે પહેલા આ શિક્ષકોમાં પ્રવાસી શિક્ષકો તરીકે ભરતી થતી હતી અને હાલ અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક કરવામાં આવે છે ઉપરાંત કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી માટે ટેટ અને ટાટ પાસની લાયકાત નક્કી કરવામાં આવી છે આથી રાજ્યભરના ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષક બનવાનું સપનું છે તે રગદોળાઈ જાય તેમ છે આથી જ્ઞાન સહાયક પ્રોજેક્ટની અંદર ઘણા બધા ઉમેદવારો છે ટેટ ટાટ પાસવાળા તે ફોર્મ ભરવાના નથી એવું ભીષ્મ પ્રતિજ્ઞા દ્વારા ટેટ પાસ ઉમેદવારો પાસેથી માહિતી મળી છે